ધોરણ એક આપણે અંક વિશે માહિતી આપણે હાયર કેજીમાં મેળવી ગયા છીએ. વિષય ગણ્યું, આપણને અહીંયા વચ્ચેની સંખ્યા, પાછળની સંખ્યા અને આગળની સંખ્યા આપેલી છે. વચ્ચેની સંખ્યા આ આપણે શેમાં લખવાનું છે? ગણિતની પાટી નોટમાં, એટલે કે સિંગલ લીટીની નોટમાં લખવાનું છે. વચ્ચેની સંખ્યા એમાં શું કરવાનું હોય? તો કે એક સંખ્યા આપેલી હોય, વચ્ચે શું આપેલી હોય? ખાલી જગ્યા. અને બીજી સંખ્યા આપેલી, આ બેની જે વચ્ચે આવે તે આપણો જવાબ હોય છે. પેપરમાં પણ આમ જ પૂછેલું હોય, 22 ખાલી જગ્યા 24, તે બે વચ્ચે જે જવાબ આપણે એ જવાબમાં લખવાનો હોય છે. નંબર એક, બે બગડા 22, બે બગડા 22, અલ્પવિરામ ખાલી જગ્યા અલ્પવિરામ બગડે ચોગડે 24. તો 22 અને 24 ની વચ્ચે કઈ સંખ્યા આવે? તો કે 22 પછી શું આવશે? બગડે તગડે 23, પછી બગડે ચોગડે 24. આખું વાંચીએ, બે બગડા 22, બગડે તગડે 23, બગડે ચોગડે 24. તો આપણો જવાબ સાચો. લીટી છોડીને નંબર બે, એકડે આટડે 18, અલ્પવિરામ ખાલી જગ્યા અલ્પવિરામ બગડે મીંડે 20. તો 18 અને 20 ની વચ્ચે કયો જવાબ આવશે? તો આખું વાંચીએ, એકડે આટડે 18 પછી શું આવે? તો કે એકડે નવડે 19, એકડે નવડે 19 પછી શું આવ્યું? તો કે બગડે મીંડે 20. 18 19 20. લીટી છોડીને નંબર 3, છગડે પાંચડે 65, છગડે પાંચડે 65, પછી અલ્પવિરામ ખાલી જગ્યા છગડે સાતડે 67. 65 અને 67 ની વચ્ચે કોણ આવશે? તો કે છગડે પાંચડે 65 પછી 2 છગડા 66, 65 બે છગડા 66, છગડે સાતડે 67, 65 66 67. નંબર 4, ચોગડે બગડે 42, અલ્પવિરામ ખાલી જગ્યા અલ્પવિરામ 2 ચોગડા 44. 42 અને 44 ની વચ્ચે કોણ આવશે? તો જોઈ, બે ચોગડે બગડે 42 પછી શું આવશે? ચોગડે તગડે 43, 2 ચોગડા 44, 42 43 44. લીટી છોડીને નંબર 5, સાતડે પાંચડે 75, સાતડે પાંચડે 75, અલ્પવિરામ ખાલી જગ્યા અલ્પવિરામ 2 સાતડા 77. 75 અને 77 ની વચ્ચે કોણ આવશે? ન આવડે તો આખી લાઈન બોલાય, 71 72 73 75 75 75 પછી શું આવ્યું? તો કે 76. 76 કેમ લખાય? તો કે સાતડે ઝગડે 76, 2 સાતડા 77, 75 76 77. નંબર 6, પાંચડે ચોગડે 54, અલ્પવિરામ ખાલી જગ્યા અલ્પવિરામ પાંચડે છગડે 56. 54 અને 56 ની વચ્ચે શું આવશે? તો કે 54 પછી શું આવ્યું? તો કે 2 પાંચડા 55, પાંચડે ચોગડે 54, 2 પાંચડા 55, પાંચડે છગડે 56. લીટી છોડીને નંબર 7, તગડે મીંડે કેટલા થાય? તો કે 30, અલ્પવિરામ ખાલી જગ્યા અલ્પવિરામ તગડે બગડે 32. 30 અને 32 ની વચ્ચે કોણ આવશે? તો 30 ની લાઈન તો આખી પૂરી થઈ ગઈ, તો 30 ની વચ્ચે હવે કઈ લાઈન આવે? તગડે મીંડે 30 પછી શું આવશે? તો કે તગડે એકડે 31, તગડે મીંડે 30, તગડે એકડે 31, તગડે બગડે 32. લીટી છોડીને નંબર 8, નવડે પાંચડે 95, અલ્પવિરામ ખાલી જગ્યા અલ્પવિરામ નવડે સાતડે 97. 95 અને 97 ની વચ્ચે કોણ આવે? તો કે નવડે પાંચડે 95 પછી કેટલા આવે? તો કે નવડે છગડે 96, 95 96 97. નંબર 8,
આપણે જોઈ ગયા ત્યાર પછી કઈ આવશે નંબર 9 લીટી છોડીને 7 9 79 અલ્પવિરામ ખાલી જગ્યા અલ્પવિરામ 8 એકડે 81 79 પછી કોણ આવે તો કે 8 મીંડે 80 અને 8 એકડે 81 79 80 81 લીટી છોડીને નંબર 10 બગડે મીંડે 20 બગડે મીંડે 20 અલ્પવિરામ ખાલી જગ્યા અલ્પવિરામ 2 બગડા 22 20 અને 22 ની વચ્ચે તો કે 21 બગડે મીંડે 20 બગડે એકડે 21 2 બગડા 22 આ આપણે કોઈ જોઈ ગયા તો કે વચ્ચેની સંખ્યા આગળ અને છેલ્લે રકમ આપેલી હોય વચ્ચે જવાબ લખવાના હોય એટલે થઈ ગઈ વચ્ચેની સંખ્યા વચ્ચેની સંખ્યા પછી અહીં આપણે શું સૂચના આપી છે પાછળની સંખ્યા પાછળની સંખ્યા લખવાની કીધી છે એટલે કે બે રકમ આપેલી હોય પછી ખાલી જગ્યા આપેલી હોય એ ખાલી જગ્યામાં આપણે જવાબ પૂરવાના હોય છે લીટી છોડીને લખવાના છે એક નંબર 1 તગડે સાતડે 37 અલ્પવિરામ તગડે આઠડે 38 ખાલી અલ્પવિરામ પછી ખાલી જગ્યા 37 38 ને ખાલી જગ્યા આપેલી છે તો 37 પછી કોણ આવ્યું તો કે તગડે આઠડે 38 તો 38 પછી કોણ આવશે તો કે તગડે નવડે 39 તગડે નવડે 39 નંબર 2 નવડે 9 અલ્પવિરામ એકડે મીંડે 10 અલ્પવિરામ ખાલી જગ્યા 9 પછી કોણ આવ્યું તો કે 10 તો 10 પછી કોણ આવશે તો કે 2 એકડા 11 9 10 11 નંબર 3 લીટી છોડીને લખવાના જ બગડે ચોગડે 24 અલ્પવિરામ બગડે પાંચડે 25 અલ્પવિરામ ખાલી જગ્યા 24 પછી કોણ આવ્યું તો કે 25 25 પછી કોણ આવશે તો કે બગડે ઝગડે 26 24 25 26 લીટી છોડીને નંબર 4 2 સાતડા 77 અલ્પવિરામ સાતડે આઠડે 78 અલ્પવિરામ ખાલી જગ્યા 77 પછી તો કે 78 78 પછી કોણ આવશે તો 79 79 કેમ લખાશે તો કે 7 9 79 77 78 79 નંબર 4 પછી નંબર 5 એકડે 9 19 અલ્પવિરામ બગડે મીંડે 20 અલ્પવિરામ ખાલી જગ્યા 19 20 પછી શું આવશે તો કે 21 બગડે એકડે 21 19 20 21 લીટી છોડીને નંબર 6 છગડે સાતડે 67 અલ્પવિરામ છગડે આઠડે 68 અલ્પવિરામ ખાલી જગ્યા છગડે સાતડે 67 પછી શું આવ્યું તો કે છગડે આઠડે 68 છગડે આઠડે 68 પછી શું આવશે છગડે નવડે 69 67 68 69 નંબર 7 એકડે 9 19 અલ્પવિરામ બગડે મીંડે 20 અલ્પવિરામ ખાલી જગ્યા 19 પછી 20 તો 20 પછી શું આવશે તો કે બગડે એકડે 21 નંબર 8 સાતડે પાંચડે 75 અલ્પવિરામ સાતડે છગડે 76 અલ્પવિરામ ખાલી જગ્યા 75 76 76 પછી શું આવ્યું 2 સાતડા 77 75 76 77 નંબર 9 નવડે આઠડે 98 નવડે આઠડે 98 અલ્પવિરામ 2 નવડા 99 અલ્પવિરામ ખાલી જગ્યા 98 99 100 તો 100 એકડો 2 શૂન્ય
सो नंबर 10 चोगड़े छगड़े 46 अल्पविराम चोगड़े सातड़े 47 अल्पविराम खाली जगह 46 47 48 46 47 48 બે અંક આપેલા હોય અને ત્રીજો અંક આપણે લખવાનો હોય છે એને શું કહેવાય છે પાછળની સંખ્યા હવે કઈ જોશું આગળની સંખ્યા એટલે કે આગળ ખાલી જગ્યા આપેલી હોય અને પાછળ બે અંક આપેલા હોય ચાલો એ રીતના આપણે આગળની સંખ્યા જોવાની છે આપ નંબર 1 ખાલી જગ્યા અલ્પવિરામ પાંચે ટોળી ચોપર અલ્પવિરામ બે પાંચડા 55 આપણે જોતા જ આપણને ખબર પડી જાય કે આગળ બે એટલા આગળની સંખ્યા તો જો 55 ની આગળ કેટલા આવી ગયા તો કે 54 તો 54 ની આગળ કેટલા આવશે તો કે 53 નો આવડે તો શું બોલવાનું લાઈન 55 ની આગળ 54 તો 54 ની આગળ કેટલા આવ્યા 53 પાંચેડ તગડે 53 લીટી છોડીને નંબર 2 ખાલી જગ્યા અલ્પવિરામ એકડે મીંડે 10 અલ્પવિરામ 2 એકડા 11 તો 11 ની આગળ કેટલા બતાવેલા છે તો કે 10 તો 10 ની આગળ કેટલા આવશે 9 વડે 9 આખો પાછો જોઈજે જવાબ આવે કે નહીં 9 10 11 9 પછી તરત કેટલા આવી ગયા તો કે 10 તો આપણો જવાબ સાચો નંબર 3 ખાલી જગ્યા અલ્પવિરામ ચોગડે એકડે 41 અલ્પવિરામ ચોગડે બગડે 42 42 ની આગળ કેટલા દેખાય છે તો કે ચોગડે એકડે 41 તો ચોગડે 41 ની આગળ કેટલા આવશે તો કે ચોગડે મીંડે 40 હવે આખી લાઈન જોઈએ તો આપણે જવાબ સાચો છે કે નહીં ચોગડે મીંડે 40 41 42 40 41 42 નંબર 4 ખાલી જગ્યા અલ્પવિરામ તગડે સાતડે 37 અલ્પવિરામ તગડે આઠડે 38 જો હવે અહીંયા ખાલી જગ્યા છે તો તગડે આઠડે 38 ની આગળ કેટલા દેખાણા તગડે સાતડે 37 તગડે સાતડે 37 ની આગળ કેટલા આવશે તો કે તગડે ઝગડે 36 આખું જોઈએ તગડે ઝગડે 36 તગડે સાતડે 37 તગડે આઠડે 38 નંબર 5 ખાલી જગ્યા અલ્પવિરામ બગડે ચોગડે 24 અલ્પવિરામ બગડે પાછળે 25 તો 25 ની આગળ કેટલા દેખાડા છે આપણને બગડે ચોગડે 24 તો 24 ની આગળ કઈ સંખ્યા આવશે તો કે બગડે તગડે 23 બગડે તગડે 23 બગડે ચોગડે 24 બગડે પાછળે 25 નંબર 6 ખાલી જગ્યા અલ્પવિરામ સાતડે છગડે 76 અલ્પવિરામ બે સાતડા 77 બે સાતડા 77 ની આગળ કેટલા આવ્યા તો કે સાતડે છગડે 76 તો 76 ની આગળ કેટલા આવશે તો કે સાતડે પાંચડે 75 75 76 77 નંબર 7 ખાલી જગ્યા અલ્પવિરામ બગડે તગડે 23 અલ્પવિરામ બગડે ચોગડે 24 આપણે જોતા ખબર પડી ગઈ કે બગડે ચોગડે 24 ની આગળ 23 આવી ગયા તો 23 ની આગળ કેટલા આવશે 2 બગડા 22 2 બગડા 22 22 23 24 નંબર 8 ખાલી જગ્યા અલ્પવિરામ 9 વડે 9 અલ્પવિરામ 1 ને મીંડે 10 10 ની આગળ કેટલા આવ્યા તો કે 9 9 ની આગળ કેટલા આવશે તો કે 8 નંબર 9 ખાલી જગ્યા અલ્પવિરામ આઠડે પાંચડે 85 અલ્પવિરામ આઠડે છગડે 86 આઠડે છગડે 86 ની આગળ કેટલા આવ્યા આઠડે પાંચડે 85 આઠડે પાંચડે 85 ની પહેલા કેટલા આવશે આઠડે છગડે 84 નંબર 10 ખાલી જગ્યા અલ્પવિરામ
છગડે તગડે ત્રેસઠ, અલ્પવિરામ છગડે ચોગડે ચોસઠ, છગડે ચોગડે ચોસઠ ની આગળ કેટલા આવ્યા? છગડે તગડે ત્રેસઠ, તો હવે એની આગળ કેટલા આવશે? છગડે બગડે બાસઠ. આખું જોઈ જાય, બાસઠ ત્રેસઠ ચોસઠ. આપણે આગળ પાછળ વચ્ચેની સંખ્યા જોઈ ગયા પછી હવે આપણે સૂચના એમાં આપેલી છે કે નાની સંખ્યા પર ગોળ કરો. નાની સંખ્યા પર કઈ નિશાની કરવાની કીધી છે? ગોળની નિશાની. કઈ નિશાની કરવાની કીધી છે? એટલે કે વર્તુળ કરવાની નિશાની કીધી. હવે આપણને અહીંયા આડા અવળા અંક આપેલા હોય, જો આપણે જોઈએ 8 9 4 3, તો હવે આપણને આમાં વિચારીએ તો ખબર એમ ન પડે તો કેવી રીતના જોઈએ અંક આપેલા. નંબર 1 8 અલ્પવિરામ, 9 અલ્પવિરામ, 4 અલ્પવિરામ, 3 8 9 4 અને 3. તો હવે આમાં જોઈએ તો સૌથી પહેલા કે કહેવાય નાનું, કોને કહેવાય નાનું? એટલે કે બે ચિત્રો આપણને અહીંયા આપેલા હોય, ધારો કે આ ચિત્ર અને આ બે ત્રિકોણના ચિત્ર છે. આ કેવું ચિત્ર? આને આપણે દ્રષ્ટિએ જોઈએ પહેલા નજરે તો આ મોટું ચિત્ર દેખાય છે, અને આ કેવું દેખાય છે? નાનું ચિત્ર. તો આપણને જોઈએ બે ચિત્રમાંથી સૌપ્રથમ પહેલા કયું નાનું ચિત્ર દેખાણું? તો કે પહેલો ત્રિકોણ. કયો નાનો દેખાણો? પહેલો ત્રિકોણ. અને બીજો ત્રિકોણ કેવો દેખાણો? તો કે મોટો. પહેલા કરતા ચિત્ર કેવું દેખાણું? મોટું. એટલે નાનું જોવાનું છે. આમાં કઈ સંખ્યા જોવાની છે? નાની. નાનીમાં આપણે જોઈએ તો પહેલા 8 9 4 ને 3, ચાર અંક આપેલા છે. ચાર અંકમાંથી આપણે કોઈ પણ એક અંક ઉપર જવાબ દર્શાવવાનો છે, એટલે કે નાની સંખ્યા પર વર્તુળ કરવાનું છે. હવે 1 થી 10 માં આપણે જોતા જઈએ, આમાં પહેલી લાઈન બતાવેલી છે 1 થી 10 માં, તો કે 8 9 4 ને 3. હવે આમાંથી સૌ પ્રથમ નાનું કોણ આવશે? તો કે 8, તો કે નહીં. 9, તો ના. 4, તો કે નહીં. તો કે 3, તો કે હા. 4, 3 સૌથી નાના કહેવાય. પહેલા આવે એ નાનું કહેવાય, તો 3 ની પછી શું આવે? 4, તો એ તો મોટા થઈ ગયા. તો સૌથી પહેલા નાનું કયું થયું? તો કે કયું થયું? 3. તો 3 ઉપર આપણે શું દર્શાવવાનું છે? વર્તુળ. શું દર્શાવવાનું છે? વર્તુળ. હવે નંબર 2, લીટી છોડીને 2 અલ્પવિરામ, 10 અલ્પવિરામ, 8 અલ્પવિરામ, 7. આમાં પણ 4 અંક આપેલા. હવે આમાંથી નાનું કીધું, તો પહેલા આવી સંખ્યા કઈ થઈ? નાની. અને પછી આવી મોટી. તો સૌ પ્રથમ આપણે 2 થી 1 થી 10 માં જોઈએ, તો પહેલા કોણ આવે? 2 આવે, 10 આવે, 8 આવે કે 7? તો કે 2. કઈ આવશે? 2. સૌ પ્રથમ કહેવાય 1 2 2 1 છે, તો કે નહીં. 2 છે, તો કે હા. 3 છે, તો નહીં. તો સૌથી પહેલા નાનું કયું થયું? નંબર બગડે 2. તો 2 ઉપર શું દર્શાવવાનું? વર્તુળ, એટલે કે ગોળ. હવે લીટી છોડીને નંબર 3, 18 અલ્પવિરામ, 19 અલ્પવિરામ, 11 અલ્પવિરામ, 14. આ બધામાં જોઈએ 18 19 11 ને 14, બધામાં પહેલો પહેલો આપણો તો સરખો દેખાય છે. આ રીતે પણ થાય, પહેલો પહેલો આપણો સરખો દેખાય. જો 1 1 1 1. હવે બીજો જોઈએ, તો કે 8 9 1 4, એટલે કે કોણ મોટું? 18 નાના, 19 નાના, 11 નાના કે 14? તો કોઈ નાની થઈ, તો કે 11. કઈ થઈ? 11. જો 14 થી નાના દેખાય, પણ 11 કરતા 14 કેવા થયા? મોટા. તો હવે કોની ઉપર નિશાની કરી? 11 ઉપર. સેના ઉપર નિશાની કરી? 11 ઉપર. નંબર 4, લીટી છોડીને લખવાના છે. બગડે પાંચડે 25, 25 અલ્પવિરામ, 26 અલ્પવિરામ, 23 અલ્પવિરામ, 20. હવે આ બધામાં પહેલો પહેલો અંક સરખો દેખાય, 2 2 2. હવે બીજું જોઈએ તો એમ ચાલે, ઊંઘ પણ ચાલે, બે રીતના થઈ શકે. 5 6 નાના, 3 નાના કે 0, 25 નાના, 26 નાના, 30 નાના કે 20? તો સૌથી પહેલા કોણ આવ્યું? 25 26 30 કે 20? તો કે 20. કોણ આવ્યું?
20 તો 20 ઉપર શું કરવાનું રાઉન્ડ એટલે કે વર્તુળ શું કરવાનું વર્તુળ લીટી છોડીને નંબર 5 તગડે આખડે 38 અલ્પવિરામ છગડે સાતડે 67 અલ્પવિરામ 15 અલ્પવિરામ 24 જો આપણે પેલા આ એક જ લાઈનમાંથી અપાતા હતા પણ હવે આ આપણે 1 થી 100 માંથી આડી આડી લાઈનમાં અંક આપ્યા છે એટલે કે જુદી જુદી આ લાઈનમાંથી અંક આપેલા 38 67 15 ને 24 તો એમ ન ખબર પડે તો પહેલો પહેલો અંક જોઈએ 3 6 1 કે 2 સૌ પ્રથમ કોણ નાનું થયું 3 નાના 6 નાના 1 નાના કે 2 તો જોઈએ કોણ નાનું થયું તો કે 15 કોણ નાના થયા 15 38 67 15 અને 24 24 માંથી કોણ નાના આવ્યા તો કે 15 તો 15 ઉપર શું કરશું ગોળ આ આપણો જવાબ લીટી છોડીને નંબર 6 આમાં પણ જોઈએ તો બધા અંક જુદી જુદી લાઈનમાંથી આપેલા છે 60 અલ્પવિરામ 50 અલ્પવિરામ 40 અલ્પવિરામ 10 60 50 40 10 હવે આમાંથી કોણ નાનું આવશે 60 ની લાઈન 50 ની 40 કે 10 તો કે 10 કઈ નિશાની ઉપર કરવાની 10 ની ઉપર શેની ઉપર નિશાની કરવાની 10 ની ઉપર નંબર 7 આમાં જોઈ બધી બધા જ અંક એક જ લાઈનમાંથી આપેલા છે તો એક લાઈનમાંથી આપેલા છે તો આપણે સીધું જોઈ શકે કયો અંક નાનો કહેવાશે તો કે 8 5 85 84 89 કે 83 આખી લાઈનમાં સૌ પ્રથમ કોણ આવ્યું પેલા આવી નાનું કીધું તું આપણે તો 85 નાના 84 નાના 89 નાના કે 83 તો કે 83 સૌ પ્રથમ નાનું કોણ થયું તો કે 83 નંબર 7 હવે આમાં પણ એમ જ છે બધા અંક કઈ લાઈનમાંથી આવ્યા છે એક જ લાઈનમાંથી તો હવે એક લાઈનમાંથી આવ્યા તો સૌ પ્રથમ પેલા કોણ આવશે તો કે 46 આવે તો કે 9 42 આવે તો કે હા 42 આપણે જોઈ લઈએ યાદ કરી વિચારી રાખીએ કે હા 42 આવે હવે આ બેમાં જોવું તો પડશે કે આમાં બેમાંથી કોઈ નાનું તો નથી ને એટલે કે 48 આવશે તો કે ના 48 42 પછી આવશે 43 તો 43 48 કરતા નાના કહેવાય તો એનાથી નાના કોણ આપેલું છે તો કે 42 કોણ આપેલા છે તો કે 42 તો 42 ઉપર શું કરશું વર્તુળ તો કઈ નિશાની ઉપર કરવાની થઈ તો કે 42 ઉપર થી 46 48 ને 43 કરતા નાનું કોણ થયું તો કે 42 નંબર 9 16 35 અલ્પવિરામ 54 અલ્પવિરામ 24 હવે આ બધા અંકમાંથી સૌપ્રથમ કઈ લાઈન નાની આવે કઈ લાઈન છે તો કે એકની લાઈન આવે તો એકની લાઈનમાં આ જોઈએ તો એકની લાઈન બીજી છે નહીં તો હવે આમાંથી નાનું કયું થયું 16 નાના 35 નાના 54 નાના કે 24 નાના 24 આ બધે 35 ને 54 કરતા 24 તો નાના થયા હજી 24 થી નાના કોણ છે તો કે 16 તો સેના ઉપર રાઉન્ડ કરવાનું થયું 16 ઉપર તો 16 આપણો જવાબ છે બાકીના આ બધા કેવા થયા આનાથી મોટા નંબર 10 બગલે સાતડે 27 અલ્પવિરામ 67 અલ્પવિરામ 70 અલ્પવિરામ 37 આમાં જોતા જ આપણને ખબર પડી જાય કે એક અંક એક લાઈનમાંથી નથી બધા અંક જુદી જુદી લાઈનમાંથી આપેલા છે તો કે 27 ની લાઈન 67 70 કે 37 હવે આમાંથી સૌ પ્રથમ કઈ લાઈનમાં આવે છે તો કે એકણાની તો એકણાની લાઈનમાં આપણે જોઈએ તો આ એક જ અંક દેખાય છે બીજા બધા કયા અંક દેખાય છે 3 ની લાઈનમાંથી 6 ની અને 2 ની તો સૌથી નાનો કોણ થાય તો કે 1 હવે આ જોઈએ આના સિવાયના કોઈ બીજા અંક છે તો કે 27 તો કે નહીં 67 તો કે નહીં 37 તો કે નહીં આ સૌથી નાના ત્યાં 17 કેવા ત્યાં સૌથી નાના એકડે સાતડે 17 હવે આ આપણે જોઈ ગયા નાની સંખ્યા પર ગોળ આ જ રીતના આપણે કઈ સંખ્યા પર ગોળ કરવાનું ચોરસ કરવાનું મોટી સંખ્યા પર આ નાની સંખ્યા થઈ હવે કઈ થઈ મોટી સૌ ચારે અંકમાંથી સૌથી મોટી હોય તેના ઉપર આપણે કઈ નિશાની દર્શાવવાની છે
ચોરસની નિશાની શેની નિશાની કરવાની છે તો કે ચોરસની હવે આ આમાંય પણ એમાં ચાર અંક આપેલા છે અમુક અંક એક જ લાઈનમાંથી આપેલા છે અમુક અંક જુદી જુદી અંક લાઈનમાંથી આપેલા તેમાંથી શોધીને આપણે જવાબ દર્શાવવાનો છે નંબર એ આ અલ્પવિરામ સાત અલ્પવિરામ છ અલ્પવિરામ ને નવ હવે જોઈએ આ સૌ પ્રથમ આપણને આ અંક એક થી નવ માંથી જ આપેલા એવું દેખાય છે તો સૌ પ્રથમ આમાંથી કોણ મોટું થયું તો કે આઠ મોટા સૌથી છેલ્લે આવે એ કઈ સંખ્યા કઈ થઈ મોટી સંખ્યા કઈ સંખ્યા કહેવાની હતી મોટી સંખ્યા તો આઠ આઠ સૌથી છેલ્લે આવશે એથી નવ માં તો કે નહીં નવ ની આઠ ની પછી નવ આવશે તો હવે જોઈએ આમાંથી મોટું કોણ આઠ મોટા સાત મોટા છ મોટા કે નવ મોટા કોણ મોટું થયું તો કે નવ સૌથી છેલ્લે આવે તે સંખ્યાને આપણે કેવી નિશાની કરવાની કીધી હતી મોટી સંખ્યામાં ચોરસ એટલે કે એને જ સેમાં મૂકી દેવાના ચોરસ ની અંદર આમે એમ જ છે પાંચ ચાર ત્રણ બે પાંચ અલ્પવિરામ ચાર અલ્પવિરામ ત્રણ અલ્પવિરામ બે આમાંથી ચારે માંથી સૌથી મોટું કોણ થયું સૌથી છેલ્લે આવે એ સંખ્યા મોટી કહેવાય તો પાંચ છેલ્લે આવે ચાર છેલ્લે આવે ત્રણ છેલ્લે આવે કે બે તો કે પાંચ તો સૌથી મોટા કયા થયા પાંચ કેવા થયા મોટા તો કે પાંચ નંબર ત્રણ લીટી છોડીને લખતા જશો સાત અલ્પવિરામ દસ અલ્પવિરામ છ અલ્પવિરામ અગિયાર હવે જો આમાં બે અંક એક અંક ના આપેલા છે અને બે બે અંક માં આપેલા છે તો બે અંક તો નાના થયા કેવાય તો હવે આપણે બે જ જોવાના દસ નાના કે મોટા કેવાય તો અગિયાર તો સૌથી છેલ્લે કોણ આવે દસ આવે કે અગિયાર તો કે અગિયાર તો સૌથી મોટા કોણ થયા સાત દસ છ અગિયાર માંથી તો કે અગિયાર મોટા થયા તો અગિયાર ને શેમાં કરવાના છે આપણે ચોરસ માં નંબર ચાર એક ઓગણીસ અલ્પવિરામ વીસ અલ્પવિરામ અઢાર અલ્પવિરામ સત્તર હવે આમાંથી આપણે જોઈએ તો કોણ મોટું દેખાય છે તો બધેમાં એક 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 આપેલો છે અને એક જ અંક જુદો પડે છે એટલે કે વીસ એટલે કે બે જુદા પડે છે તો કોણ મોટું થયું ઓગણીસ મોટા વીસ મોટા અઢાર મોટા કે સત્તર તો કે વીસ મોટા તો વીસ ફરતે આપણે શું દર્શાવશું ચોરસ નંબર પાંચ હવે આમાં જોઈએ તો આપણને બધા અંક એક જ લાઈન માંથી દેખાય એવું લાગે છે બે 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 પેલો પેલો અંક બધો સરખો છે તો બીજો બીજો પણ જોઈને કરી શકાય પાંચ મોટા ચાર મોટા છ મોટા કે એમ ન આવડે તો આ રીતના પણ થઈ શકે પચીસ મોટા ચોવીસ મોટા છવ્વીસ મોટા કે એકવીસ સૌથી છેલ્લે એકવીસ થી ત્રીસ ની અંદર કોણ મોટું થશે તો કે છવ્વીસ કયા અંક મોટા થાય પચીસ ચોવીસ છવ્વીસ કે એકવીસ કોણ મોટું થયું તો કે છવ્વીસ કયા અંક મોટા થયા છવ્વીસ તો ચોવીસ નું ઉપર શું દર્શાવવાનું ચોરસ નંબર છ પચાસ અલ્પવિરામ સાઠ અલ્પવિરામ સિત્તેર અલ્પવિરામ ચાલીસ તો હવે આમાંથી ચારે અંકમાંથી કોણ મોટું દેખાય પચાસ મોટા દેખાય તો કે નય સાઠ મોટા દેખાય તો કે નય સિત્તેર મોટા દેખાય તો કે હા સિત્તેર થી મોટા બીજું એ કઈ છે નહીં ને તો કે નહીં પચાસ સાઠ ને ચાલીસ થી કેવા થયા સિત્તેર કરતા નાના થયા તો સૌથી મોટી સંખ્યા કઈ થાય તો કે સિત્તેર તો સિત્તેર ઉપર શું કરવાનું ચોરસ નંબર સાત પંચ્યાસી અલ્પવિરામ સડસઠ અલ્પવિરામ ચોવીસ અલ્પવિરામ ને એકાવન આમાં પણ બધા અંક જુદી જુદી લાઈનમાંથી આપેલા છે તો હવે સૌ પ્રથમ પેલા અંક જોઈએ તો પણ ખબર પડે કોણ મોટું આવે જોવોજી તો કે આઠ છ કે ચોવીસ બે કે પાંચ તો કે પંચ્યાસી મોટા સડસઠ મોટા ચોવીસ મોટા કે એકાવન તો કે પંચ્યાસી કયા અંક મોટા થયા કહેવાય પંચ્યાસી તો પંચ્યાસી ઉપર શું દર્શાવવાનું ચોરસ શું દર્શાવવાનું ચોરસ નંબર આઠ લીટી છોડીને આમાં પણ બધા અંક કઈ લાઈનમાંથી આપેલા છે એક જ લાઈનમાંથી પંચાણું અલ્પવિરામ સત્તાણું અલ્પવિરામ નવાણું અલ્પવિરામ અઠાણું તો હવે જોઈએ એકાણુંથી સો ની અંદર સૌથી નવાણું ની અંદર કયા અંક મોટા આવશે પંચાણું મોટા થશે તો કે નહીં સત્તાણું તો નહીં હવે બે અંક છે
નવાણું કે અઠાણું એમાંથી કયો અંક મોટો કહેવાનો તો કે નવાણું કયો અંક મોટો કહેવાનો નવાણું તો નવાણું ઉપર શું દર્શાવી દેવાનું ચોરસ હવે નંબર 9 સાંકડી પાંચડી 75 અલ્પવિરામ 76 અલ્પવિરામ 73 અલ્પવિરામ 75 હવે જો આ નંબર 8 આમાં 99 થઈ ગયા 99 ઉપર ચોરસ કરી લીધું હવે નંબર 9 75 અલ્પવિરામ 76 અલ્પવિરામ 73 અલ્પવિરામ અને 71 હવે આ બધા આપણને એક જ અંકમાંથી લાઈનમાં આપેલા છે તો હવે સૌપ્રથમ જોઈએ સૌથી છેલ્લે કોણ આવશે તો કે 75 76 73 ને 71 કોના કરતા નાના ત્યાર 75 કરતા અને આપણને કઈ સંખ્યા કીધી છે કે મોટી સંખ્યા તો સૌપ્રથમ મોટી સંખ્યા પર ચોરસ કરવા કીધું તો કોણ મોટું થયું કહેવાય તો કે 75 તો 75 ઉપર શું દર્શાવવાનું છે ચોરસ નંબર 10 ચોગડે છગડે 46 45 44 અને 47 ચારે અંક કઈ લાઈનમાં છે એક જ લાઈનમાં તો હવે જોઈએ સૌપ્રથમ મોટું કોણ આવે છેલ્લે આવતી હોય સંખ્યા મોટી કહેવાય તો કે 46 આવે 45 આવે 44 આવે કે 47 કયો અંક મોટો થયો કહેવાય તો કે 47 તો 47 ઉપર શું દર્શાવવાનું છે ચોરસ આ આપણે કઈ નિશાની જોઈએ મોટી સંખ્યા પર ચોરસ